वंदे गुजरात। નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં। ખેડૂત મિત્રો, આપ જાણો છો તેમ આત્મા ડાયરેક્ટરેટ એન્ડ સમિતિ દ્વારા આ કાર્યક્રમ આપ ખેડૂત ભાઈ બહેનો માટે ખાસ પ્રસ્તુત કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં આપણે ખેતી, બાગાયત તેમજ પશુપાલન જેવા વિષયોને લઈને અલગ અલગ વિષય પર માહિતી અને માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ। આજે આપણે વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે અલગ અલગ ઋતુ પ્રમાણે જે પાક લેવામાં આવતા હોય છે, તો જે પણ ઋતુમાં પાક અમુક સમયે વધુ પ્રમાણમાં પાકતા હોય છે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા હોતા, ઉપરાંત ખૂબ જ સસ્તા ભાવે એ લોકોને શાકભાજી અથવા તો જે ફળ ફળાદી હોય છે એ વેચવાનો વારો આવતો હોય છે। પરંતુ જો આ જ શાકભાજી અને ફળોનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો એમાંથી સારામાં સારી કમાણી થઈ શકે છે, ઉપરાંત લાંબા ગાળા માટે એનું વેચાણ કરી અને સારી એવી આવક પણ મેળવી શકાય એમ છે। તો આજે આપણે જે વિષય લેવાના છે એ વિષય આ સંદર્ભે જ છે। આજનો વિષય જોઈએ તો તે છે બાગાયતી પાકોનું જે મૂલ્યવર્ધન કેવી રીતે કરવું એ અંગેનો આજનો વિષય છે। અને આ અંગે આજે આપણે માહિતી અને માર્ગદર્શન આપવા આપણા સ્ટુડિયોમાં પ્રોફેસર એસ એલ સાંગાણી સાહેબ ઉપસ્થિત છે કે જેઓ હાલ મદદનીશ પ્રાધ્યાપક તરીકે હાલ બાગાયતી શાસ્ત્ર વિભાગ કોલેજ ઓફ એગ્રીકલ્ચર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત છે। અને આજે આપણને આ બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન એ અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાના છે। તો સૌપ્રથમ તો આપણા સ્ટુડિયોમાં સાહેબ આવ્યા છે અને આપણને માર્ગદર્શન પૂરું પાડવાના છે, તો સાહેબને આપણે આવકારી અને સાહેબ આપનો આવકાર છે આ સ્ટુડિયોમાં। નમસ્તે સનીભાઈ અને નમસ્તે ખેડૂત મિત્રો। અને આજે આપણે શરૂઆત કરીએ આજના કાર્યક્રમની એ પહેલા સાહેબને વિનંતી કરીએ કે આજના જે વિષય છે એ અંગે આપણને ટૂંકમાં માહિતી આપે। વાત કરીએ આપણે કે મૂલ્યવૃદ્ધિ કેમ મૂલ્યવૃદ્ધિ કરવી જોઈએ, તો એની વાત કરીએ કે ભાઈ બાગાયતી પાકોમાં જ મૂલ્યવૃદ્ધિ। બાગાયતી પાકો તમે જાણો છો કે લાંબા સમય માટે આપણને ફાયદાકારક છે, રોકડિયા પાક કરતાં વધારે પૈસા પણ એમાં મળે છે, પરંતુ તેની સમયસર કાપણી કરવામાં આવે। બીજી વાત કરીએ કે એનું જો વ્યવસ્થિત રીતે વર્ગીકરણ છે, બીજી અને એનું બીજી રીતે આપણે એમાંથી બીજી કોઈ પ્રોડક્ટ બનાવીએ તો આપણે એનું શું છે કે લાંબા સમય માટે પૈસા પણ સારા મળી જાય અને એ પણ વસ્તુ આપણે ઓફ સિઝનમાં આપણે લઈ શકીએ। તો હું આપણે પહેલાં વાત કરીશ કે બાગાયતી પાકોમાં આહારનું કેમ જરૂરત છે કે ભાઈ ફળ અને શાકભાજી છે એ આહાર કઈ રીતે મતલબ છે। તો વાત કરીએ કે ભાઈ કે આપણે ભારત છે એ શાકભાજી ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે, અને બીજું વાત કરીએ ફળ અને શાકભાજીમાં મુખ્યત્વે વિટામિન, કાર્બોહાઇડ્રેટ અને ન્યુટ્રિયન્ટ એટલે મિનરલ્સ એવા જેવા વસ્તુઓ પણ હોય છે। અને બીજી વાત કરીએ કે આપણે 250-300 ગ્રામ જેટલી અમુક 300 ગ્રામ જેટલા આપણે ફળો અને શાકભાજી, જેમ કે 300 ગ્રામ જેટલા શાકભાજીની જરૂર છે, દૂધની માફક પણ ફળો અને શાકભાજીમાં પણ એ મહત્ત્વનો જરૂરી સંરક્ષણ ખોરાક છે। બીજી તદુપરાંત અમુક પ્રકારના જે કેન્સર છે, કેરોનરી એટલે હૃદયના રોગ છે, સ્ટ્રોક એટલે આપણે જે ખેંચ જેવી જે મોટી બીમારીઓ છે એના જોખમમાં પણ આપણે જો ફળ અને શાકભાજી વ્યવસ્થિત રીતે ખાઈએ તો એનો પણ જોખમ ઓછું કરે છે। ત્યારબાદ આપણે આગળ માહિતી મેળવીએ તો ફળ અને શાકભાજીમાં પરિરક્ષણ એટલે કે મૂલ્યવર્ધન આ અંગે ખેડૂત મિત્રોને થોડી માહિતી આપીએ। તો ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન એટલે કે તેના મૂળ રૂપ અથવા તેની બનાવી અને પરિરક્ષણની જુદી જુદી પદ્ધતિઓથી મૂલ્યવર્ધન કરી અને તેને જે સંગ્રહ કરે છે એને ફળો અને શાકભાજીનું પરિરક્ષણ કહેવામાં આવે છે। જેમ કે ફળ અને શાકભાજીની સિઝન દરમિયાન જ્યારે તેના ભાવ ખૂબ જ ઓછા હોય તથા સરળતાથી ઉપલબ્ધિ થાય તે સમયે પરિરક્ષણ કરવામાં આવે છે અને ઓફ સિઝનમાં તેનું વેચાણ એટલે કે જ્યારે સિઝન ના હોય ત્યારે તેનું વેચાણ કરી અને સારા ભાવ
મેળવી શકાય છે. તો ફળ અને શાકભાજીની બનાવટો, અલગ અલગ પ્રકારની બનાવટો બનાવી અને તેનું મૂલ્ય વૃદ્ધન કરી અને તેનો બગાડ થતો આપણે અટકાવી શકીએ છીએ. હવે સાહેબ, આ તો વાત થઈ કે મૂલ્યવર્ધન અંગેની, પરંતુ આ મૂલ્યવર્ધન કરવાથી ખેડૂત મિત્રોને શા ફાયદા શા થાય? જેમ કે મૂલ્ય, આપણે, તમે સંદીપભાઈ સારો પ્રશ્ન પૂછ્યો કે આ વસ્તુ કરીએ પણ એના ફાયદા શું, કારણ કે ફાયદા વગર તો અત્યારે ખેડૂત કે કંઈ નથી. તો ભાઈ, જે મૂલ્યવર્ધન કરીએ તો એના ફાયદા, જેમ કે પહેલો તો વાત કરીએ કે એનો ઉતાર્યા પછી બગાડ થતો અટકાવી શકાય. બીજી વાત કરીએ કે સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય. સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય એટલે કે એની જેમ કે કેરી છે, કેરીનો જો તમે આપણે વ્યવસ્થિત રીતે એનું જો રક્ષણ કરીએ, તો જેમ કે એને પ્રીકુલિંગ કરી, એટલે પ્રીકુલિંગ કરી એટલે શું કરી શકે કે જે એને થોડાક સમય માટે ઠંડી પાડી અને પછી એને જો રાખી મૂકીએ તો એની જે લાઈફ છે, એટલે જે કે 15 દિવસ જે છે એની કરતાં વધી જાય. અને બીજી વાત કરીએ, ત્રીજી વાત કરીએ તો પેદાશની જે ગુણવત્તા છે, ગુણવત્તા પણ ટકાવી શકે. ગુણવત્તા એની જે કે ક્વોલિટીમાં જે છે એ પણ વ્યવસ્થિત રીતે આપણે ખાસ. અને બીજી વાત કરીએ તો કે નિકાસ માટે પણ ખાસ પ્રકારની પેદાશો આપણે તૈયાર કરી શકીએ. અને નિકાસમાં આપણે નિકાસ કરીએ તો એના સારા ભાવ પણ બજારના ભાવ મળી જાય. અને વિવિધ બનાવટો જે બનાવી અને તેનું વેચાણ કરી અને વધારે આવક મળી. જેમ કે આજે વાત કરું તો કે ટામેટા છે એ આપણે 20 રૂપિયા 30 રૂપિયા કિલો મળે છે, પણ એનો કેચઅપ આપણે લેવા જઈએ તો આપણે 100 રૂપિયાથી વધારે કિંમત મળે છે. તો પછી આપણે, અને જો બજાર, જો ખેડૂત જોડે જો ટામેટા હોય હોલસેલના ભાવમાં, તો મારા ખ્યાલથી કે તમને એના કરતાં પણ ઓછા ભાવ મળે છે. તો જો એનો જો કેચઅપ બનાવીએ તો એનું મૂલ્ય વૃદ્ધન કરીએ તો આપણે શું છે કે બજાર ભાવ સારા મળે. ત્રીજી વાત કરું તો કે રોજગારીની તકો કઈ રીતે વધે, કે આપણે એનું મૂલ્ય વૃદ્ધન કરીએ એટલે આપણે એની માટે વિવિધ મશીનરીઓ કે એને મશીનરીઓ કે એવી જરૂર પડે કે આ એને ગૃહ ઉદ્યોગ તરીકે પણ આપણે કરી શકે, તે ઉદ્યોગ કરીએ તો આપણે જે રોજગારીમાં પણ ફાયદો થાય છે. અને આપણે જ્યારે ઓફ સિઝન હોય, જ્યારે સિઝન હોય, જ્યારે આપણે જે માઇગ્રેશન કરવું પડે છે કે ભાઈ સિટી તરફ આપણે જવું પડે છે કે ભાઈ આપણે જ્યારે આપણી મજૂરી ના હોય ત્યારે કે આપણે કામ ના હોય, તો પછી એ પણ આપણે અટકી શકીએ. બીજી વાત કરીએ કે એને ઓફ સિઝનમાં આપણે સ્વાદ માણી શકીએ. ઓફ સિઝનની વાત કરીએ તો મારે કેરી ખાવાની અત્યારે ઈચ્છા થઈ છે તો શું કરવું, એવી રીતે અત્યારે મોટા સિટીમાં પણ બધાને એવી ઈચ્છા થાય કે કેરી ખાવી છે તો શું કરવું છે, તો એવી રીતે આપણે અત્યારે શું છે કે એનો સંગ્રહ કરી, એની બોટલો ભરી કે પછી એના ટીન ભરી અને આપણે એને રાખીએ તો આપણે ઓફ સિઝનમાં પણ મળે. અને ઓફ સિઝનમાં વેચાણ કરવાથી આપણે જે ટીનનો ભાવ પણ સારો મળી જાય છે. અને તેની વિવિધ બનાવટો પણ આપણે, જેમ કે ખેતીની બનાવટો આપણે જેમ કે બનાવી શકીએ, જે હું તમને આગળ બતાવીશ. તો આ તો વાત થઈ મૂલ્યવર્ધન કરવાથી થતા ફાયદાઓ અંગે, પરંતુ આ મૂલ્યવર્ધન કરવા માટે કેટલીક ખાસ બાબતો પણ ધ્યાનમાં રાખવી પડે એમ હોય છે, તો આમાં કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે છે? તમે સંદીપભાઈ બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ વસ્તુ આપણે કરતા પહેલા કે એની કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ, એ જો આપણે ના જાણતા હોય તો આપણે કરીએ તો આપણે થોડું નુકસાન પણ થાય અને એવું થાય કે આ ના કર્યું તો સારું હતું. પરંતુ આપણે આ જે થોડાક મુદ્દા છે એના વિશે થોડું ચર્ચા કરીએ. જેમ કે ફળો પરિપક્વ અવસ્થાએ ઉતારવા, જેમ કે ખાસ કરીને તેનો રંગ, કદ, સ્વાદ, સુગંધ અથવા વજનને ધ્યાનમાં રાખીને ઉતારવા. આજે હું તમને વાત કરું તો કેરીની વાત કરું તો કેરીમાં જે છે તમને ખબર જ હશે કે જો ડીચેમાં જો લાલ હશે પણ ડીચું જો એનું નીચેનું જો વળી ગયેલું હશે, બીજું જે એની જે ઉપરના જે છે એ જો વ્યવસ્થિત રીતે ખૂન છે નીચે જતી રહી હશે તો આપણે શું છે કેરી વ્યવસ્થિત રીતે પરિપક્વ કરી. બીજી વાત કરું, શાકભાજીની વાત કરું તો શાકભાજીમાં આપણે વાત કરીએ, ટામેટાની સિઝન ચાલે હું ટામેટાની વાત કરીશ તો ટામેટામાં જો દૂરનું માર્કેટ આપણે લાવવું હોય તો શું કરવું જોઈએ કે પીળા, લાઇટ પીળા કલરના ટામેટા, તમને ખબર જ છે કે 3 સ્ટેજ છે, પીળા સ્ટેજ, પછી પિંક સ્ટેજ એટલે એકદમ એનો, અને પછી બીજા પાકા. તો આપણે લાઇટ પીળા કલરના જે પકાય તો આપણે, જેમ કે અત્યારે અહીંયા માર્કેટના આવે તો આપણે દૂર
દિલ્હી જેવા માર્કેટમાં પણ આપણે મોકલીએ છીએ. બીજી વાત કરું કે ટામેટાનું એક્સપોર્ટ પણ સારી રીતે થાય છે, તો એ ટામેટાને આપણે એ રીતે યુઝ કરવા, પછી બીજી જો અને એનું પરિરક્ષણ કરવા માટે મોકલવા હોય તો પાકા એકદમ પીળા કલરના, અને અહીંયા કોઈને લોકલ માર્કેટમાં વેચવા હોય તો એનાથી જે એકદમ લાલ કલર અને એની બેની વચ્ચેના જે છે એ આપણે એને ઉતારવા જોઈએ. હવે બીજું કે ફળો, ફળોને ત્રીજી વાત કરું કે ફળોને નુકસાન ન થાય એવી રીતે ઉતારવા, નુકસાન ન થાય એવી રીતે ઉતારવા, એટલે જેમ કે ચીકુ છે કે પછી આંબા છે કે પછી, તો એમને વેડી વડે જ ઉતારથી જેથી એ ડાયરેક્ટ નીચે જમીનમાં ના પડે એનું ધ્યાન રાખીએ, તો શું થઈ શકે કે એ આપણે સારી રીતે એના ભાવ પણ મળે. અને ત્રીજી વાત કરીએ કે તેને ઉતાર્યા બાદ કેરેટમાં ભરી અને હેરફેર કરવી જોઈએ, કેમ કે આપણે ખાસ હેરફેર દરમિયાન એની જે ક્વોલિટી છે એ બગડી જાય છે, એટલે એને જે ઉતાર્યા બાદ કેરેટમાં ભણી અને ખાસ હેરફેર કરવી જોઈએ, જેથી આપણો જે બજારમાં ભાવ પણ સારો મળે. આજે કોથળામાં માલ લઈ જાઓ અને કેરેટમાં માલ લઈ જાઓ, તો કોથળામાં માલ લઈશો તો તમને એમ કહેશે કે ભાઈ ના, કે કેરેટમાં માલ હશે તો આપણે એવું થશે કે નહીં કે થોડો સારો માલ છે. અને આગળ વાત કરીએ તો તેને ત્યારબાદ સફાઈ કરીને છાંયડામાં જ રાખવા જોઈએ. છાંયડામાં રાખીએ એટલે જે છે ડાયરેક્ટ સનલાઇટ, એટલે સૂર્યપ્રકાશ એને ના લાગે, અને જે છે એનું જે ક્વોલિટી છે એ પણ સારી રહે. અને હવે આનીથી આગળ વાત કરીએ કે ફળ અને શાકભાજીને આપણે શું કરીએ છીએ, ઉતાર્યા પછી ડાયરેક્ટ માર્કેટમાં મોકલીએ છીએ, પણ એવી રીતે નહીં કરવાનું, એનું વર્ગીકરણ કરશો. વર્ગીકરણ એટલે વકલ પાડ્યું કહેવાય આપણે દેશી ભાષામાં, કે ભાઈ એક નંબર, બે નંબર, ત્રણ નંબર, તો એવી રીતે આપણે જો વકલ પાડીએ તો એનાથી ફાયદા શું થાય કે ભાઈ માર્કેટમાં કોઈ વેપારી જોડે માલ ગયો તો એવું લાગે કે નહીં કે ભાઈ આ ભાઈનો માલ તો બહુ સારો છે, તો જે આપણે હવે એમ થાય કે ચાલો આ વર્ક કરશું તો મારી ક્વોલિટી ઓછી થશે કે ભાઈ ક્વોન્ટિટી ઓછી થશે, પણ એવું નથી. કે જે બે ત્રણ નંબર, એક નંબરનો ભાવ સારો આપણે મળી ગયો અને બે નંબરનો ભાવ થોડો ઓછો મળે પણ ઓછા ભાવની વધારે પ્રાઇસ મળી જશે, તો આપણે શું થઈ જશે, એની ક્વોલિટી જે છે એ આપણે પૈસા વધારે મળશે અને આપણું માર્કેટમાં નામ થશે કે ભાઈ આ ફલાણા ફાર્મરનું નામ માલ આવે એટલે અમે લઈએ. અને બીજી વાત કરીએ તો ડાયરેક્ટ આપણે જેમ કે અત્યારે એ પણ માર્કેટ શરૂ થઈ ગયું છે, ફાર્મ ટુ કન્ઝ્યુમર, ફાર્મર ટુ કન્ઝ્યુમર, એટલે કે આપણે જ્યારે ડાયરેક્ટ આપણે વેચવાના હોય તો એને નાના નાના બોક્સમાં કે પછી એ રીતે પેક કરી અને આપણે જો વેચીએ તો પણ ભાવ આપણે સારો મળે છે, કે ભાઈ આજે એટ્રેક્શન હોય કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પેકિંગ સારું હોય તો આપણે લઈએ છીએ. એવી રીતે જેમ કે કેરી છે, શાકભાજી છે, એને બોક્સમાં વ્યવસ્થિત રીતે પેક કરી કેરીને મૂકીએ, ચીકુને પણ એ રીતે પેક કરી અને આપણે માર્કેટમાં મૂકીએ તો આપણે શું છે ઓલા કરતાં ભાવ પણ સારો મળે છે, એ રીતે એનું વર્ગીકરણ એને કરી શકે. અને હવે વાત કરીએ કે ઠંડા તાપમાને એને કરવાથી સંગ્રહકાળ વધે, ઠંડુ તાપમાન એટલે કોલ્ડ સ્ટોરેજમાં રખાવડાવો તો એનું પણ સંગ્રહકાળ વધે છે અને બજારમાં ભાવ પણ સારા મળે છે, એટલે વેચાણ ભાવ પણ વધારે સારા મળે. હવે આ જે છે હું તમને ઉતાર્યા, ફર ઉતાર્યા પછી જે આ તમને સ્લાઇડ જોવા મળે છે એમાં જે છે કે આ એક બાજુ તમને કેરીના ડીચા તમે જાણો જ છો, કેરી ઉતાર્યા પછી જો એનું જે ચીક લાગી જાય, જે ક્ષીર નીકળે છે એ ડાયરેક્ટ એની ઉપર પડી જાય તો તકલીફ પડે છે કે જે પાકે ત્યારે એની ક્વોલિટી જળવાતી નથી, પણ એની બદલે આ રીતે પલંગ આવી રીતે ખાટલામાં કે પછી આ રીતે કોઈ એવું બનાવી અને જે એની જે તો છે 15-20 મિનિટ સુધી એમનેમ રાખીએ એટલે જે એનું જે ક્ષીર છે નીચે ઉતરી જાય અને ક્વોલિટીમાં વધારો થાય છે. પછી બીજી સ્લાઇડ જોતા હશો તમે કે એક્સપોર્ટ કરતી વખતે કે જેમ કે કેળા છે, તો કેળાને એક્સપોર્ટ કરતી વખતે અલગ અલગ પ્રકારની માવજત આપવામાં આવે છે, તો એ માવજતનું સ્લાઇડ તમને બતાવું છું. આ જે છે આ પ્રીકુલિંગ મશીન, એટલે પ્રીકુલિંગ છે એટલે પ્રીકુલિંગ એવા કહેવામાં આવે છે કે જે ઠંડુ જે છે કે થોડીક વાર સુધી ઠંડી 7 કે 8 કલાક સુધી એને ઠંડી આપવામાં, અમુક સમયે જુદા જુદા ફળનું અને શાકભાજીનું જે છે એ જુદું જુદું હોય છે. જેમ કે કેરીની વાત કરું તો શું છે 7-8 કલાક સુધી એને પ્રીકુલિંગ કરીએ એટલે અને પછી આપણે માર્કેટમાં મોકલીએ તો એને સારી ક્વોલિટી મળે છે. હવે આ જે છે ફળોનું રક્ષણ એટલે કે હવે આજે બે ફળ છે એને
ડાયરેક્ટ કેરેટમાં ભરીએ તો એ એકબીજા સાથે ઘસાય અને એની જે ઉપરની જે ક્વોલિટી છે એ ખરાબ થાય છે. તો એની બદલે આપણે જે કુઝનિંગ મટીરિયલ કહેવાય છે, જે આવી નેટ તમે લગભગ ઘણી વખત બજારમાં જોઈ હશે, તે બજારમાં તો એની જે ક્વોલિટી છે એ સારી જળવાઈ રહી છે અને આપણે એના જે ફળોનું જે છે જે એકબીજા સાથે રક્ષણ મેળવી અને આપણે બજારમાં ભાવ પણ સારા મળી શકે છે, એની ક્વોલિટી પણ સારી રહે છે. આ વાત આપણે કરી તો એમાં મૂલ્યવર્ધન કરવા માટે જે અલગ અલગ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તે અંગે વાત કરી, પરંતુ આગળ જતાં આપણે વાત કરીએ તો અત્યારે તો સમય આધુનિક છે, તો આધુનિક સમયમાં આ મૂલ્યવર્ધનમાં અલગ અલગ પ્રકાર અથવા તો જે વર્ગીકૃત કરવામાં આવે તો એ કેવી રીતે આ મૂલ્યવર્ધનમાં અલગ અલગ પ્રકાર વર્ગીકૃત કરી શકાય? તો આ વાત તમે કરો છો, સોરી, તો આનું જે વર્ગીકૃત છે એ અલગ અલગ રીતે કરવામાં આવે છે, જેમ કે મુખ્યત્વે ભૌતિક ક્રિયા વડે અને ત્રીજું રાસાયણિક ક્રિયા વડે એનું જે પરિરક્ષણ કહેવામાં આવે છે. મેં તમને આની પહેલાં પણ પરિરક્ષણ એટલે શું એ વાત કરી હતી. તો કહી શકે એક તો ઠંડા તાપમાન વડે આપણે એની જે છે, તમને ખબર હશે કે ફળ અને શાકભાજીમાં એની જે ગરમી છે દૂર કરવામાં આવે છે, તો કે રેફ્રિજરેશન, પછી ફ્રીજિંગ અને હાઇડ્રિક અને કાર્બોનેશનથી પણ કાર્બન આપે, પછી ગરમ તાપમાન વડે પણ એનું પરિરક્ષણ કરવામાં આવે, પાશ્ચ્યુરાઇઝેશન, સ્ટેશનરી અને HTMM એટલે હાઈ ટેમ્પરેચરે એનું જે કરે છે. અને ત્રીજી વાત કરીએ કે સુકવણી જે છે, કહેવાય છે કે સૂર્યશક્તિ સુકવણી અલગ અલગ રીતે થાય છે, એમ તો તમે પણ ઘરે સુકવણી કરો છો, સૂર્ય જેને કહેવાય સૂર્ય તાપમાન. પછી ડિહાઇડ્રેશન છે, ડિહાઇડ્રેશન એટલે કઈ રીતે કે એનું જે અલગ અલગ મશીનમાં નાખી અને જે તે એમાં અંદર જ તાપમાન મેન્ટેન થાય અને પછી જ્યારે થાય તેને ડિહાઇડ્રેશન કહેવાય. ઊંચા તાપમાન વડે પાણી ઉડાડી, ઉષ્ણતામાં એકદમ ઊંચા તાપમાન વડે આપણે જે છે કે એનું પાણી ઉડાડી કન્ડેન્સર અને કરી શકાય છે. બીજું કહેવાય છે ફ્રીજ ડ્રાઇંગ એટલે જ્યારે ફ્રીજ હોય છે ફ્રીજમાં ડાયરેક્ટ જ ફ્રોઝન થઈ અને ડ્રાઇંગ કરી શકે. ત્રીજું છે, હવે વાત કરી કે રેડિયેશન દ્વારા કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન કિરણો આમની અને માવજત નાખી અને આપણે પણ એનું જે છે પરિરક્ષણ કરી શકીએ છીએ, એની જે છે ક્વોલિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય છે. હવે આ વાત કરી તમને મેં ભૌતિક કે કઈ રીતે થઈ જાય છે, હવે વાત કરી રાસાયણિક પ્રક્રિયા વડે. તો રાસાયણિક પ્રક્રિયા વડે એટલે કે વિનેગાર છે, એસિટિક એસિડ છે એવું ઉમેરી અને શાકભાજીના અથાણા કેવી રીતે બનાવી શકાય છે, પછી મીઠા અથવા મીઠાના દ્રાવણમાં શાકભાજીના આપણે અથાણા કેવી રીતે આપણે બનાવીએ છીએ, ખાંડ ઉમેરી જામ જેલી મામલેટ આપણે અને જેમ કે ગુલકંદ છે ગુલાબ છે એમાંથી ગુલકંદ પણ બનાવી શકીએ છીએ જે ખાંડ ઉમેરી, અને રાસાયણિકો ઉમેરી જે પાણીમાં ઓગળી શકે તેવા સલ્ફર ડાયોક્સાઇડ છે, બેન્ઝોઇક એસિડ છે અને જીવાણુમાંથી ઉત્પન્ન થતા રાસાયણિક પણ રેઝિન વગેરે પણ આપણે કરી શકીએ છીએ. હવે આ જે વાત કરી રાસાયણિક પ્રક્રિયા વડે, તો જો જેમ કે મીઠું ખાંડ છે એ વધારે પ્રમાણમાં જાય તો વાંધો હોતો નથી, પરંતુ જ્યારે સલ્ફ્યુરિક એસિડ છે કે સોડિયમ બેન્ઝોઇટ છે એવી વસ્તુઓ FPO જે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર પ્રમાણે જે છે આપણે જે લો છે એ પ્રમાણે આપણે એના મેન્ટેન કરી અને નાખવું જોઈએ. ત્યારબાદ આથો લાવીને પણ એક પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, એમાં કેવી રીતે કરવામાં આવે છે? આથો લાવી એટલે આથવણ, જે ફર્મન્ટેશન જે કે વિનેગાર છે બ્રાઇનમાં નાખે, બ્રાઇન સોલ્યુશન એટલે કંઈ નથી કે જે આપણે સોલ્ટ એટલે મીઠું જે 4% દ્રાવણ છે, જેમ કે શાકભાજી છે શાકભાજીમાં 4% દ્રાવણમાં આપણે મીઠામાં નાખી અને 4% જે છે મીઠામાં પાણીમાં એડ કરી અને પછી આપણે જો એને કરીએ તો શું થઈ જાય છે, શાકભાજી લાંબા સમય સુધી રહે, જેમ કે મારે ઓફ સિઝનમાં ભીંડા ખાવા છે તો હું એ રીતે એના જે મીઠાના પાણીના દ્રાવણમાં નાખી દઉં તો શું છે કે મને ઓફ સિઝનમાં ભીંડા મળી શકે છે. એ ઉપરાંત આપણે ફળ શાકભાજીમાં જોઈએ તો વિવિધ બનાવટો પણ બનાવવામાં આવતી હોય છે, તો આ જે વિવિધ બનાવટો કઈ કઈ હોય છે એ અંગે આપણે ખેડૂત મિત્રોને જણાવીએ. જેમ શાકભાજીમાંથી જામ જેલી અથાણા કેન્ડી કેચઅપ ચટણી ફળ અને શાકભાજીની સુકવણી રેફ્રિજરેશન એટલે આપણે જે ફ્રીજમાં મૂકીએ છીએ અથવા નીચા તાપમાને મૂકીએ છીએ, પછી શરબત સ્કોશ કેનિંગ
બોટલિંગ એટલે આપણે જે છે બોટલ બોટલમાં ભરીએ એને એને બોટલિંગ કહેવામાં આવે છે. હવે ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો કઈ કઈ છે? તો કે કયા શાકભાજીમાંથી, કયા ફળમાંથી, દરેક વસ્તુમાંથી આપણે દરેક નથી બનાવી શકતા. તો કેરીનામાંથી શું બનાવી શકીએ છીએ, ચીકુમાંથી શું બનાવી શકીએ છીએ, તે હું તમને થોડી થોડી માહિતી આપીશ. તો કે કેરીમાંથી જેમ કે વાત કરીએ તો કે રસ છે, જામ છે, ચટણી છે, અથાણા છે વગેરે બનાવી શકીએ. જમરૂખ એટલે જામફળ, એમાં પેક્ટિનનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે એને જેલી છે. પછી પીણા છે, ડ્રિંક્સ છે, આપણે જામફળનું જ્યુસ પણ તમે ઘણી જગ્યાએ પીધું હશે. પછી થીજવેલો જે રસ છે એ પણ આપણે જામફળને માંથી બનાવી શકીએ છીએ. પછી વાત કરીએ કેળા. કેળા તો મોટા પ્રમાણમાં થાય છે અને આપણે કાચા પણ ખાઈએ છીએ, અને કાચા તો કે છે શાકભાજી બનાવીને ખાઈએ છીએ અને વેફર બનાવીને ખાઈએ છીએ. અને પછી બીજી વાત કરું તો કે કેળાનો જે છે કાચા કેળામાંથી પાવડર પણ બને છે, અને એ જે પાવડર છે બેબી ફૂડ પાવડરમાં પણ આપણે યુઝ થાય છે. પાકા કેળામાંથી પણ પાવડર બને છે. રસ, કેળાનો જે રસ એટલે પલ્પ કહેવાય છે, એ જે છે એ વિદેશના યુરોપિયન માર્કેટ છે કે એમાં પણ સારો ઉપયોગ આવે છે. પછી વાત કરું પપૈયાની આપણે, તો કે પપૈયામાંથી શું થાય કે પપૈયામાંથી એમાં પણ પેક્ટિનનું પ્રમાણ વધારે છે એટલે એક ગઠ્ઠો થઈ જાય, તો એમાંથી જામ. પછી છે તૂટી ફૂટી. પછી છે પેપેન. પેપેન એટલે શું છે કે તો કે જે કાચું પપૈયું છે એમાંથી જે ક્ષીર નીકળે છે, એના જે કાચા પપૈયા હોય અમુક દિવસના થાય અને સોરી એક બે વીકના થાય જે ક્ષીર નીકળતું હોય, તો એમાંથી જે કાપા મૂકી અને ક્ષીર આપણે ઉપયોગ કરીએ. તો કે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે તમને ખબર છે ચિંગમ બને છે, ચિંગમમાં થાય છે. બીજી વાત કરી કોઈ દવાઓ બનાવતા હોય તો દવાઓમાં પણ એ જે પેપેનનો ઉપયોગ થાય છે. ત્રીજી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી, આપણે કદાચ તમે નામ સાંભળેલો છે પપીતા કે જે છે જે એમાં પણ મતલબ આપણે કોસ્મેટિક તમે એની ઉપર બ્રાન્ડ લખેલી હશે, તો કે એમાં પણ પેપેનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. વાત કરું ચીકુની, ચીકુમાંથી પાવડર અને ચિપ્સ. ચિપ્સ જે છે એ બે રીતે બનાવે, એક તો સુકવણી કરીને પણ બનાવી અને રેફ્રિજરેટર ડ્રાઇંગ કરી અને પણ બનાવવામાં આવે છે. હવે આમળા, અત્યારે તો આમળાની સિઝન છે, તો આપણે આ સિઝનનો આપણે લાભ ઉઠાવવો જોઈએ. અને આમળા આપણા સ્વાસ્થ્ય માટે, પાચન છે એની માટે પણ બહુ સારા છે. તો કે આમળામાંથી મુરબ્બો છે, મુખવાસ છે, જામ છે, કેન્ડી છે, છીણી છે, એના જે છીણી કરી અને રાખી મૂકીએ. પછી વાત કરીએ છીએ ચ્યવનપ્રાશ છે. પછી આમળામાંથી હેર ઓઇલ, આમળાનો ઉપયોગ હેર ઓઇલ બનાવવામાં પણ ખાસ થાય છે. લીંબુ, લીંબુની પણ અત્યારે સિઝન ચાલે છે, તો આપણે લીંબુનું પણ આપણે વાત કરીએ તો ઓફ સિઝનમાં એનો પણ ભાવ ઊંચા માર્કેટે જાય છે. તો આપણે થોડુંક એને સાચવણી કરી અને આપણે રાખી મૂકીએ તો પણ સારું રહેશે. જેમ કે એનામાંથી લીંબુનું તો અથાણું બનાવી શકીએ, પછી જ્યુસ બનાવી અને એને સંગ્રહ કરી શકાય, અને સિરપ પણ સિરપમાં નાખી જે છે, સિરપ એટલે કે આપણે ઊંચા ખાંડની ચાસણીમાં અને આ જે નાખી અને એનું બનાવી શકાય. જેમ કે 40% ખાંડ હોય અને 40% ખાંડ અને 25% એનો જે લીંબુનો રસ રાખી અને બીજું જે પાણી એડ કરી અને એને ઊંચા તાપમાને આપણે ગરમ કરવાનું 20-25 મિનિટ જેટલું, અને પછી એની બોટલ ભરી અને આપણે રાખી મૂકીએ તો શું કહેવાય છે આપણે એને સિરપ કહેવામાં આવે છે. બીજી વાત કરીએ કે જ્યારે એનો ઉપયોગ કઈ રીતે કરવો, તો જેમ કે આપણે રસનાના બોટલ મળે જ છે આપણે માર્કેટમાં, એ જ રીતે આને બોટલમાં ભરી રાખીએ છીએ અને 1/3 જેટલું આ લેવાનું અને બીજું પાણી એડ કરી અને આપણે શરબતની જેમ ઉપયોગ કરી શકીએ છીએ. હવે ફણસ પણ આપણે ફણસનું શું કરીએ છીએ, રસ પણ થાય છે, અને જે ફણસનું જે તમે આપણે પેશી છે પેશીની પણ સૂકવણી કરી અને કરી શકીએ છીએ. અને પાઇનેપલ એટલે અનાનસ કહેવામાં આવે છે, તેમાંથી જામ છે, સરકો છે, શરબત છે, જેલી છે, એવી વસ્તુ આપણે ખાસ બનાવી શકીએ છીએ. બટાકા પણ આપણે છે, તો કે બટાકામાંથી શું શું બનાવે છે, તો કે બટાકામાંથી પાવડર પણ બનાવે છે. પાવડર જે છે બટાકાને જે સુકવી અને પછી એનો જે પાવડર બનાવવામાં આવે
તો કે પાવડરનો યુઝ ક્યાં થાય છે? કોઈ પણ વસ્તુ આપણે થીક કરવી હોય, જાડી કરવી હોય, એ પણ થાય છે, અને સ્ટાર્ચ તરીકે પણ થાય છે. બટાકામાંથી સ્ટાર્ચ પણ એકટે જે થાય છે એ પણ નીકળે છે. પછી બીજું બનાવે છે ચિપ્સ, ચિપ્સ પણ બનાવી શકીએ છીએ. હવે વાત કરીએ કોબીજ, તો ભાઈ કોબીજનું છે કે અથાણા પણ, અથાણા એટલે કે સાહેબ એને બ્રાઇન સોલ્યુશનમાં નાખી અને બનાવી શકીએ છીએ, અને એની સુકવણી કરી અને એનો જે પાવડર પણ બનાવી શકીએ છીએ. આની જે વિદેશી ઇન્ડિયામાં એટલે એક્સપોર્ટ માર્કેટમાં સારી માંગ છે. પછી વાત કરું હું ફુલાવરની, તો કે ફુલાવરમાંથી શું બનાવી શકાય? તો કે એના જે અથાણું, તમે ઘણી વખત મિક્સ વેજનું અથાણું પણ ખાધું હશે. બીજું એને બ્લાન્ચિંગ કરી અને કે ભાઈ એને રાખી મૂકીએ છીએ, બ્લાન્ચિંગ એટલે ઊંચા તાપમાને એને થોડા સમય માટે ગરમ કરી અને પછી રાખી મૂકીએ છીએ. પછી એની સુકવણી કરી અને આપણે જ્યારે જરૂર હોય ત્યારે આપણે એને પાછું પાણીમાં નાખી અને બનાવી શકાય છે. સાહેબ આપ તો આપણે વાત કરી કે ફળ અને શાકભાજીમાંથી વિવિધ કઈ કઈ બનાવટો બનાવી શકાય, પરંતુ આ બનાવટો પૈકી અમુક બનાવટો જો ઘરે જ બનાવી હોય તો એની વિશેષ પદ્ધતિ પણ આપણે જાણવી જરૂરી બને છે. તો આપણે અમુક જે બનાવટો છે એની માહિતી મેળવીએ, જેમાં આપણે પહેલાં પૂછવા માંગીશ કે જેલી છે તો જેલી કેવી રીતે બનાવવામાં આવે છે? તમે સારો પ્રશ્ન કર્યો સનીભાઈ, કે જેલી કઈ રીતે બનાવવી? ખેડૂત મિત્રો, કે જે ફળ, હવે જેલી દરેક ફ્રૂટમાંથી નથી બનતી, જેના પ્રમાણમાં પેક્ટિનનું પ્રમાણ વધારે હોય છે એવી રીતે જામફળ છે, પછી પાઇનેપલ છે, એવા ફ્રૂટમાં પેક્ટિન પપૈયા છે, એની જેલી આપણે આરામથી બનાવી શકીએ. તો કે જેમ કે 500 ગ્રામ જેટલી જો પલ્પ લઈએ, ફળનો પલ્પ અથવા રસ લઈ અને એટલી જ 500 ગ્રામ જેટલી ખાંડ લેવાની, એ ખાંડ લઈ અને પહેલાં આપણે કયા કઈ વસ્તુઓ છે એ પહેલાં હું તમને કહીશ, અને પછી કઈ રીતે બનાવ એ હું તમને કહીશ. તો કે પહેલાં કઈ કઈ વસ્તુ જેલી બનાવવામાં, ફળનો રસ અલગ અલગ રીતે લેવો 500 ગ્રામ જેટલો, ખાંડ 500 ગ્રામ જેટલી લેવાની, 1 કિલો થઈ ગયું, 5 ગ્રામ જેટલો સાઇટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ લેવાના, અને 1 ગ્રામ જેટલું પોટેશિયમ મેટાબાઇસલ્ફાઇટ એ જે છે પ્રિઝર્વેટિવ લેવાનું. હવે એને બનાવો તો કહે છે કે આપણે ફળ છે, ફળના ટુકડા જેમ કરી અને એને પાણીમાં રાખી મૂકવાના, અને પાણીમાંથી જે એને ઉકાળવાના, અને પછી એ જે પાણી વધે એ જે ટુકડા છે ટુકડાને નિતારી લેવાના, અને જે એ જે છે એમાં એ પેક્ટિન એમાં તૈયાર થયેલું હોય, અને જે ટુકડાને નિતારી અને જે પાણી વધે પાણીમાં જે છે ખાંડ છે, ખાંડ પણ એક સાથે નહીં નાખવાની, ખાંડ અડધી પહેલાં નાખવાની અને એને 20-25 મિનિટ સુધી ઉકાળવાની જે થીક બને ત્યાં સુધી. પછી 20-25 મિનિટની વચ્ચે જ કે બીજી જે વધારાની ખાંડ છે, સાઇટ્રિક એસિડ છે એ નાખવાની, અને જ્યારે હવે કે સાહેબ એ બની ગઈ કઈ રીતે? તો કે પેક્ટિન ટેસ્ટ આવે છે કે ભાઈ આમ આપણે પાણીની ચમચી લઈએ અને ચમચીમાંથી ઉપર જે ડાયરેક્ટ ફ્લો પડે, નીચે જઈએ તો ફ્લો પડે, તો કે જેલી સેટ થઈ ગઈ છે. એ રીતે જો આપણે રાખીએ તો એ જેલી સેટ થઈ જાય, અને પછી એને અલગ અલગ બીબા છે કે પછી બીબું છે અથવા આપણે થાળી છે કે એમાં રાખી, અને જ્યારે સેટ થઈ જાય અને પછી આપણે એનો સારી કાચની બરણીમાં પેક કરી રાખી શકીએ છીએ. આ શું થઈ ગયું, જેલી આપણે 6 મહિના સુધી આરામથી રાખી શકીએ છીએ. બહારની જેલી ખરીદી એની કરતાં જો જાતે જ બનાવી અને ધીમે ધીમે કરતાં આપણું મૂલ્ય વૃદ્ધિ કરી અને જાતે જ ઘરે જ આની પ્રોસેસ કરીએ તો વધારે સારું રહેશે. ખેડૂત મિત્રો, આપને જણાવી દઈએ કે આજે આપણે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન એ વિષય અંગે માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે આ અંગેના કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. અત્યારે આપણો કાર્યક્રમ લાઈવ ચાલી રહ્યો છે. આ લાઈવ કાર્યક્રમમાં આપને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન સંદર્ભે કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ મૂંઝવણ હોય તો ચોક્કસથી પૂછી શકો છો. અમારો ટોલ ફ્રી નંબર હાલ આપને આપની સ્ક્રીન પર જોવા મળશે. આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અને આપ જે પણ પ્રશ્ન પૂછવા માગતા હોય ફળ શાકભાજીના મૂલ્યવર્ધન સંદર્ભે તો ચોક્કસથી પૂછી શકો છો. એ ઉપરાંત આપને આ અંગે મૂલ્યવર્ધન સંદર્ભે કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો એ પણ અત્યારે પૂછી શકો છો. અત્યારે આપણો કાર્યક્રમ લાઈવ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવા આપ 1800-233-4455 આ નંબર પર કોલ કરી શકો છો અને આપના પ્રશ્નો પૂછી શકો છો.
આપના પ્રશ્નો આવે તે દરમિયાન હજી આપણી પાસે બીજી ઘણી મૂલ્યવર્ધન અંગેની માહિતી મેળવવાની બાકી છે, તો એ માહિતી આપણે મેળવતા રહીશું આગળ. અને એ દરમિયાન આપના કોઈ પ્રશ્ન આવશે તો ચોક્કસથી આપણે એ પ્રશ્નનો ઉત્તર અહીંયાથી જણાવીશું. હવે કાર્યક્રમમાં ફરીથી આપણે આગળ વધતા સાહેબને વિનંતી કરું કે સાહેબ, આપણે જેલી વિશે જેમ વાત કરી તો એમ જામ પણ બનાવવામાં આવતો હોય છે, તો આ ફળોમાંથી જે જામ બનાવવામાં આવે છે એની પદ્ધતિ પણ આપણે ખેડૂત મિત્રોને જણાવીએ. ખેડૂત મિત્રો, જામ બનાવે છે કે ભાઈ જામ છે, આજકાલ નાના છોકરાઓ પણ આપણે વાત કરીએ છીએ કે ભાઈ મમ્મી જામ બજારમાં કિસાનનો કેનો મળે છે તો એ મૂંગા ભાવનો મળે, પણ જાતે જ આપણે ઘરે જ જો અત્યારે જામફળની સિઝન છે તો એ લઈએ તો સારું રહે. તો જામમાં લખ્યો સામગ્રી પહેલાં વાત કરીએ તો કે ફળનો રસ 1 લિટર જેટલો નાખવાનું, પાણી 100 મિલીગ્રામ જેટલું, પોટેશિયમ મેટાબાઇસલ્ફર 1.5 ગ્રામ જેટલું, ખાંડ પછી એની જેટલી જ 1 કિલોગ્રામ, અને લીંબુના ફૂલ છે એ 20 ગ્રામ જેટલા નાખી. તો કે કઈ રીતે બનાવવું એની પદ્ધતિ, તો કે ફળ અને શાકભાજીને એકદમ પાકા, સોરી આ શાકભાજીમાંથી નથી બનતા પણ ફળમાંથી જામ બને છે, તો ફળ એકદમ પાકા પસંદ કરો, પછી એને પાણીથી ધોઈ ટુકડા કરી રસ બનાવી અને ખાંડ ઉમેરી પછી એમાં લીંબુના ફૂલ ઉમેરવા. આ જે ખાંડ અને જે ઉમેરી અને લીંબુના ફૂલ ઉમેર્યા એ જે છે એ ગરમ કરતી વખતે જ આ બે વસ્તુ ઉમેરવાનું, પછી એનું જે જામનું પરિરક્ષણ કરવાનું, એટલે કે જામ એકદમ ઠીક થયો કે નહીં, ભાઈ એ જે ટેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ આપણે જોવાનું ઉપરથી આમ ચમચી નાખીને આમ ફ્લો પડે એકદમ નીચે પડી જાય તો કે ભાઈ એ થઈ ગયું, પછી એમાં પ્રિઝર્વેટિવ એડ કરવાની, પ્રિઝર્વેટિવ એટલે પોટેશિયમ મેટાબાઇસલ્ફાઇડની વાત કરી, એ એડ કરી, એ એડ કરવાનું અને પછી એને જે છે બંધ કરી, ગેસ બંધ કરી અને પછી એને જંતુરહિત બેટલમાં ભરી અને પછી એને જે ચુસ્ત હવા ચુસ્તમાં સીલ કરી દેવાનું. આપે વાત કરી કે ફળોનાથી જામ બનાવવામાં આવે છે, તો આમાંથી જામ બનાવવા માટે કયા કયા ફળ વધુ ઉપયોગી અથવા તો વધુ સારા હોય છે? તમે જે વાત કરી બહુ સારી વાત કરી કે ભાઈ જામ શેમાંથી બનાવવો, તો કે જેમાં પેક્ટિનનું પ્રમાણ વધારે હોય. પેક્ટિન એટલે એ પેક્ટિન એક વસ્તુ કરે છે કે જે વસ્તુ છે એને ગઠ્ઠો કરવાનું કામ કરે છે, કોગ્યુલેશન જે કહેવાય છે. તો કે જામ માટે જેમ કે જામફળ છે, જામફળ સારા રહે, પછી કેરીના રસનો પણ જામ આપણે બનાવી શકીએ છીએ અને કેરીનો પણ જામ બનાવી શકીએ, અનાનસ છે, અનાનસનો પણ જામ બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણે જોઈએ છીએ કે કેચઅપ છે, કેચઅપ ઘણા ઘરમાં સામાન્ય રીતે જોવા મળતો હોય છે અને બહારથી લાવતા હોય છે, પરંતુ જો આ કેચઅપ ઘરમાં જ બનાવવામાં આવે તો ખૂબ જ સસ્તો પડે છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારો રહે છે. તો આપણે આ કેચઅપ છે તો કેચઅપ કેવી રીતે બનાવવો એ અંગે આપણે સાહેબને પૂછવા માંગીએ. સંદીપભાઈ, બહુ સારો પ્રશ્ન કર્યો તમે. બીજી વાત કરું કે કેચઅપ છે એ ઘરે જ બનાવીએ તો આપણે ઓફ સિઝન છે, જેમ કે ઉનાળામાં ભાવ આપણે ખબર જ છે કે ભાઈ ટામેટાના ભાવ ઊંચા જતા રહે છે, તો આપણે ના અને ગૃહિણીઓને એવું થાય કે નહીં ટામેટા વગર તો વસ્તુ બને જ નહીં, તો આપણે જે છે કેચઅપ ઓફ સિઝનમાં. બીજી વાત કરીએ કે આજકાલ સેન્ડવિચ છે કે આમાં કેચઅપનો ઉપયોગ વધારે કરીએ છીએ, તો હું કેચઅપ બનાવવા માટેની અલગ અલગ સામગ્રીઓ જેમ કે છે 10 કિલો માટે વાત કરીએ છીએ, તો કે 10 કિલો ટામેટામાં ટમેટા ખાંડ 800 ગ્રામ, 100 ગ્રામ જેટલું મીઠું, વિનેગર 250 મિલીગ્રામ જેટલી, સોડિયમ બેન્ઝોટ 1 ગ્રામ જેટલું, ડુંગળી 500 ગ્રામ જેટલી, લસણ 50 ગ્રામ જેટલું, આદું છે એ 100 ગ્રામ જેટલું, લાલ મરચું છે 50 ગ્રામ, તજ છે 50 ગ્રામ જેટલા, મરી પાવડર છે એ પણ 50 ગ્રામ જેટલા, લવિંગ છે 10 ગ્રામ જેટલા, એલચી છે 30 ગ્રામ જેટલું છે. તો હવે આ જે છે આ તો કઈ કઈ વસ્તુ સામગ્રી જોઈશ, હવે એની પદ્ધતિ વાત કરું તો કે આપણે ટામેટા છે એકદમ લાલ લેવા જોઈએ, ધોઈ નાના નાના ટુકડા કરી પાણીમાં એને બાફી દેવાના અને પછી એમાંથી રસ છૂટો પાડવા, રસ છૂટો પડી ગયો એટલે એને ઉકાળવાનો રસને. હવે આ જે રસ ઉકાળતા હોય ત્યારે આ બધા જે મસાલા મેં તમને વાત કરી છે, ડુંગળી, લસણ છે, લાલ મરચું છે, તજ છે, એ બધાને ભેગા કરી નાખવાના અને એની પોટલી બનાવવા. ડુંગળી છે, ડુંગળીને પાછળ નાના નાના ટુકડા કરી, લસણના પણ નાના નાના ટુકડા કરવા, આદુના પણ ટુકડા કરવાના અને પછી એ જે પોટલી છે એ પોટલીને બંધ કરી અને અંદર મૂકી દેવાની અને જ્યારે રસ ત્રીજા ભાગનો થાય
ત્યાં સુધી એને ઉકાળવાનો, અને પછી મસાલાની પોટલી છે એ અલગ કરવાની. મસાલાની પોટલીનું યાદ ધ્યાન રાખવું કે જે છે કપડોમાં એકદમ ફિટ બાંધી દેવી. જો એ ફિટ નહીં બંધાય તો એ અંદર મસાલો છે એ અંદર જતો રહેશે, અને જે આપણો કેચઅપ છે એનો જે કલર જે લાલ આવવો જોઈએ એ લાલ નહીં આવે. અને પછી જે છે ખાંડ, મીઠું અને વિનેગર અને સોડિયમ બેન્ઝોએટ એ પછી નાખી દેવાનું, જ્યારે ગરમ પોટલી અલગ કરે ત્યારે. અને ગરમ ગરમ જ જંતુરહિત બોટલમાં ભરી અને એની અંદર બુચ્છ લગાવી જશે. આ જે તમે જોઈ શકો છો જે ટમેટો કેચઅપની જે વાત કરી આપણે એના ફોટો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે જે રીતના કેચઅપ ખૂબ જ સરળતાથી અત્યારે લોકો યુઝ કરતા હોય છે તેવી જ રીતે વિવિધ ચટણી પણ ખાતા હોય છે, તો ચટણી બનાવવા માટેની પદ્ધતિ શું છે? ચટણી બનાવવાની વાત કરીએ તો કે ભાઈ અલગ અલગ પ્રકારની કે જે એમાં છે એમાં પણ ફળ કે શાકભાજીની જે ચીરીઓ અથવા છીણ, હવે આમાં હું તમને 1 કિલોગ્રામ જેટલો, તો પાણી 100 ગ્રામ જેટલું, લસણ 10 ગ્રામ જેટલું, વિનેગર 180 મિલીગ્રામ જેટલું, ખાંડ છે 1 કિલોગ્રામ જેટલું, કાંદા 50 ગ્રામ જેટલા, એટલે કાંદા એટલે આપણે ડુંગળી કહેવાય, આદું 15 ગ્રામ જેટલું, લવિંગ પણ 5 નંગ, લાલ મરચું, મરી પાવડર, એલચી, જીરું પાવડર બધું 10-10 ગ્રામ જેટલું. એને પણ પાણીથી હવે વાત કરીએ તો કે પદ્ધતિ કઈ રીતે, કે ફળોને સારા એકદમ પાણીમાં ધોવા જોઈએ, છાલ અલગ કરી નાખવી જોઈએ, અને એનું છીણ બનાવો અથવા ટુકડા કરી થોડા પ્રમાણમાં પાણી લઈ અને ચીરી અથવા છીણને બાફી નાખવાનું, અને તેને ખાંડ અને મીઠું પછી એને એડ કરી નાખવાનું, એડ એટલે ઉમેરી દેવું. અને મસાલાની જે પોટલી આગળ પણ કેચઅપમાં વાત કરી મસાલાની પોટલી બનાવ, એવી રીતે આમાં પણ મસાલાની પોટલી ડૂબાડી દેવાની. આમાં જોઈ લેવાનું કે આ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું, 15-20 મિનિટ જેટલું ગરમ કરી એટલે મિશ્રણ ઘટ્ટ થઈ જાય, અને પછી મસાલાની પોટલી દૂર કરી અને એને વિનેગરમાં, વિનેગર જે છે એ અંદર એડ કરી નાખવાનું, અને પાછું 2-5 એ કર્યા પછી ગરમ ગરમ કરવા, અને જે ચટણી છે એ આપણે ઘરમાં ગરમ બરણીમાં ભરી અને એને હવા ચુસ્તમાં બંધ કરી અને 6 મહિના સુધી આરામથી આપણે સાચવી શકીએ છીએ. તો આ તો વાત થઈ ચટણીની. ત્યારબાદ સ્ક્વોશ પણ બનાવવામાં આવતું હોય છે, તો આ કોસ છે એ કોસ ફળોમાંથી કેવી રીતે બનાવવામાં આવે છે? હવે સંદીપભાઈ તમે વાત કરી સ્ક્વોશની, સ્કોશ એટલે કંઈ એ નથી કે પહેલાં તો ખેડૂત મિત્રો સ્કોશ એટલે શું કહેવાય છે, તો કે જે આપણે જે છે કે 25% જેટલું જે એમાં ફળનો જે છે ભાગ હોય છે, 40-45% ખાંડનો ભાગ હોય છે, અને પછી એને જે છે એકદમ એટલે અને બીજું પાણી એડ કરી અને આપણે બનાવી શકીએ. તો હું એમાં પણ આરામથી તમને કહી શકું કે ફળનો રસ 5 લિટર લઈ, ખાંડ 4 કિલો લેવાને, લીંબુના ફૂલ પણ 20 ગ્રામ, પાણી પાછું 1 લિટર જેટલું નાખો, એટલે આ જે થઈ ગઈ તમારી પોટેશિયમ મેટાબાઇ સલ્ફાઇટ જે પ્રિઝર્વેટિવ છે એના 10 ગ્રામ જેટલું નાખી નાખવું જોઈએ. તો એમાં જે છે ફળનો સ્કોસ કે ભાઈ ફળને આપણે સારા એકદમ પાકા પસંદ કરી પાણીથી ધોવા જોઈએ, રસ તૈયાર કરવો જોઈએ, રસને પાછો ઉકળવાના અને અલગ વાસણમાં ખાંડની ચાસણી બનાવવાની, અને જે લીંબુના ફૂલ એમાં ઉમેરી દેવાને ચાસણીમાં, અને પછી રસ અને ખાંડની ચાસણીને પાછી ભેગા કરી અને પછી એને આપણે થોડું જો 75-85 ડિગ્રી તાપમાન આવે ત્યાં સુધી આપણે ગરમ કરી અને એમાં પ્રિઝર્વેટિવ જેમ કે પોટેશિયમ મેટાબાઇ સલ્ફાઇટની વાત કરી એ આપણે નાખી જંતુરહિત બોટલમાં હવા ચુસ્તી બંધ કરો. જે સ્કોશ કહેવાય, સ્કોશ અને સિરપ એ લગભગ એક જ જેવું છે. આ જે તમને વાત કરી જામફળમાં મૂલ્ય વૃદ્ધિ છે, જે જામફળના જે છે આખું અલગ સ્ટેપ કઈ રીતે બનાવે છે એમાંથી આ જે છે જામફળ નેક્ટર બનાવેલું એની પ્રોસિજર હું તમને બતાવું છું. આ જે છે અનાનસનું નેક્ટર પીણું અથવા સ્કોશ, કે ભાઈ છે અનાનસના ટુકડાઓ કાપી પછી એનો પલ્પ, પલ્પ એટલે આપણે શું કહેવાય રસ કહેવાય છે, પાસ્ચ્યુરાઇઝેશન કે ભાઈ કરવાનું, પછી એને જે છે કાચની બોટલમાં ભરી અને ઢાંકણ લગાવી, અને પછી જે છે હવે વાત કરું કે ભાઈ આ ક્રાઉન કોર્કિંગ મશીન કે સાહેબ અમારી જોડે તો ના હોય, પણ એ પણ માર્કેટમાં થોડી સસ્તી કિંમતમાં મળે છે, તો પણ એ આપણે 2-4 જણ વચ્ચે ખરીદી લઈએ તો પણ આપણે એ સારું રહેશે. આ વાત કરી કુંવારપાઠું. હવે કુંવારપાઠુંની બજારમાં મૂલ્ય વૃદ્ધિ, કુંવારપાઠું ની મૂલ્ય વૃદ્ધિ સાહેબ એ તો હવે અમારા ખેતરમાં ઉગે છે, તો કે એની મૂલ્ય વૃદ્ધિ કેમ કરવી જોઈએ?
તો ખાસ એ કે એ જે છે કુંવારપાઠું આપણે ડાયજેશન સિસ્ટમ, ડાયજેશન એટલે પાચન ક્રિયામાં બહુ સારો ભાગ ભજવે છે. તો કુંવારપાઠાનો જે આપણે રસ છે, રસ પીવો જોઈએ. તો રસ કઈ રીતે બનાવી અને એનો સંગ્રહ કરી રાખવો, તો એ હું તમને થોડી વાત કરી. જે ભાઈ કુંવારપાઠા લઈ પછી એને એને જે કુંવારપાઠા વચ્ચે જે છે ઝેલ અલગ કરવાનો. જો કુંવારપાઠું તમે વચ્ચેથી પારશો તો એની અંદર ચીકણો પદાર્થ કે એને જે ઝેલ કહેવાય, જે વચ્ચે જે તમને ફોટો બતાવ્યો, પછી જે છે એનો જે ઝેલ છે એ અલગ કરી પછી એને જે ઉકાળ્યો અને એનો જે છે રસ આપણે બનાવી શકીએ છીએ. આ જે છે લીંબુનો છે શરબત કે સ્કોસનો જે છે શાકભાજીના પણ આ જ રીતે તમને વાત કરી, એ જ રીતે શાકભાજીના આપણે છે કાકડી છે, ગાજર છે, ટામેટા છે. એવી રીતે બીજી વાત કરું તમને દૂધીની, દૂધી પણ આપણે એક સારો ભાગ ભજવે છે આપણી પાચન ક્રિયામાં પણ, અને જે છે વજન પણ ઓછો કરે છે. તો એ પણ જે છે દૂધીનું પણ આ રીતે આપણે મૂલ્ય વૃદ્ધિ કરે. બીજી વાત કરું જે શાકભાજીમાં વાત કરીએ ત્યારે બીટની સિઝન છે, તો બીટ પણ આ રીતે જે એનો રસ કાઢી અને ઊંચા તાપમાને ઉકાળી અને જે પ્રિઝર્વેટિવ છે એ આપણે નાખીએ, જેમાં સોડિયમ બેન્ઝોએટ આપણે જે નાખી અને જે આપણે જો રાખીએ તો શું છે કે બીટનું પણ સારું છે. બીટ આપણે આયુર્વેદિકની દ્રષ્ટિએ આપણે શરીરમાં બહુ સારો ભાગ ભજવે છે. આ તો આપણે વાત કરી જેલી જામ અને સ્કવોશ બનાવવા અંગે, પણ આગળ વધતા આપણે કેન્ડી છે તો કેન્ડી પણ બનાવવામાં આવતી હોય છે, તો કેન્ડી કેવી રીતે બનાવવામાં આવે છે? હવે કેન્ડી એટલે આપણે વાત કરીએ બજારમાં કે જે આંબળા છે, આંબળાની જે ચીરીઓ જે છે ચાસણીવાળી ચીરી એને આપણે કેન્ડી કહેવામાં આવે છે. તો પછી કે કેન્ડી કઈ રીતે બનાવે છે કે ફળની જે ચીરો છે એ જે છે એ 10 કિલોગ્રામ જેટલી લેવાની, પાણી 4 કિલોગ્રામ, ખાંડ 6 ગ્રામ અને લીંબુના ફૂલ 30 ગ્રામ, પોટેશિયમ મેટાબાઇ સલ્ફાઇડ એટલે પ્રિઝર્વેટિવ એ 10 ગ્રામ જેટલું. તો કે જે ફળોની પસંદગી કરી અને એને પાણીથી ધોવાને અને ચીરીઓ કરી અને એને જે ખાંડ છે એમાં ચાસણી ખાંડની પાણી અને ખાંડની જે છે કરી અને ચાસણી બનાવવાને લીંબુના ફૂલ અને પોટેશિયમ મેટાબાઇ સલ્ફાઇડ પણ અહીં અંદર ડૂબાડ નાખી દેવા અને એ જે ચીરીઓને ચાસણીમાં ડૂબાડી દેવાની 12 થી 18 કલાક સુધી રાખી દેવાને, પછી ચીરીઓને પાછી ચાસણીમાંથી કાઢી અને પાણીથી સાફ કરી અને પછી એને જે ટ્રેમાં ગોઠવી અને જે પ્લાસ્ટિકની થેલીઓ બંધ થેલીમાં બંધ કરી. વાત કરવામાં આવે તો જે છે કેન્ડી મોસ્ટ ઓફ આંબળામાંથી બનતી હોય, તો આંબળાની ચીરીઓ કઈ રીતે કરવી? તો કે આંબળાની ચીરી આંબળાને જે છે થોડી ઊંચા તાપ થોડીક વાર બાફી અને પછી જે છે એ તમે આરામથી એની જે ચીરીઓ છે છૂટી પડી જાય છે અને તમે આ રીતે કરો. જે 12 થી 18 કલાકની જે મેં જે આમાં પ્રોસિજરમાં વાત કરી છે એવી જ રીતે આપણે જે છે 2 થી 3 વખત આ રીતે 12 થી 18 કલાક એવી 2 થી 3 વખત અલગ એ જ પાણીમાં નાખી અને પછી જો આપણે ચેક કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે કેનિંગ અને બોટલિંગ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે આ ફળો અને શાકભાજીમાં, તો એ પ્રક્રિયા શું છે? કેનિંગ અને બોટલિંગની પ્રક્રિયા તમે વાત કરી તો કે ફળનું કેનિંગ એટલે શું છે? તો કે ફળ અને શાકભાજીને જે શાકભાજી હવાચુસ્ત વાતાવરણ ટીનમાં બોટલમાં ભરી અને ગરમીની માધ્યમથી લાંબા સમય સુધી આપણે એને શું કરી શકીએ છીએ જાળવી રાખે. આ પ્રક્રિયાને આપણે શું કહે છે કેનિંગ, અથવા ડબ્બાબંધી આપણે જે કહેવાય ને ડબ્બા મળે છે બજારમાં અને બોટલમાં પણ આપણે ભરી રાખે છે એને બોટલિંગ કહેવાય. ડબ્બાબંધી હોય શાકભાજીનું પરિરક્ષણ એક પ્રક્રિયા જ છે, તેમાં ડબ્બાબંધ કર્યા પછી ગરમી આપવામાં આવે છે જેમાં સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ, જે ડબ્બાબંધ કરીએ તેનો ઉપદ્રવ થતો નથી, તેમજ એને જે છે સૂક્ષ્મજીવો બહારથી પણ પ્રવેશતા નથી. અને આ જે છે ઓફ સિઝનમાં આપણે જ્યારે ભાવ ખૂબ ઓછા હોય ત્યારે એ સિઝન કહેવાય, આપણે આપણી માટે સિઝન કહેવાય, એ જ્યારે છે એ આપણે ત્યારે લઈ અને પછી જે છે આપણે સરળતાથી બીજી સિઝનમાં જે વધારે ભાવ હોય ત્યારે આપણે જે આ વેચીએ તો આપણે શું કહેવાય છે કે વેચાણમાંથી ભાવ સારા મળી શકે છે. આપણે વાત કરી કેનિંગ અને બોટલિંગની, તો એમાં આગળ વધતા આપણે ફળો છે, તો ફળોના રસનું આપણે બોટલિંગ કરવું હોય તો એ કેવી રીતે કરી શકીએ? તમે સારી વાત કરી કે ભાઈ કે ફળોના રસનું બોટલિંગ કેવી રીતે કરવું, જેમ કે કેરી છે અને અત્યારે જામફળની સિઝન છે, પછી આવી રીતે કે તો કે એનો જે રસ છે રસ કઈ રીતે, કે ફળ અને શાકભાજી હું તમને વાત કરીશ, શાકભાજીના રસનું તો
સેમ જ કરે છે, પણ મોસ્ટ ઓફલી આપણે ફળનો રસ આપણે સાચવી રાખીએ છીએ. તો કે ફળનો રસ 10 કિલોગ્રામ જેટલો ફળનો રસ લે, લીંબુના ફૂલ 5 થી 10 ગ્રામ જેટલા, અને પોટેશિયમ મેટાબાઇસલ્ફાઇટ જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે એ 5 ગ્રામ જેટલા લેવા જોઈએ. તો જે છે કે ફળને એકદમ પાકા અને પાણીથી ખાસ ધોવા જોઈએ. મેં તમને દરેક પ્રોસિજરમાં પાણીથી ધોવા જોઈએ. એનું કારણ છે કે જે બહારથી જે ડર્ટ છે, ડર્ટ એટલે ધૂળ છે કે સૂક્ષ્મ જીવો લાગેલા હોય, એ અટકી જાય, આપણે નીકળી જાય થોડા. પછી એ પાણીથી ધોઈ અને એનો રસ તૈયાર કરી, અને રસમાં રસને ઉકાળવાનો. રસને ઉકાળવા એટલે 95 ડિગ્રી જેટલા તાપમાને આપણે ઉકાળવું, 15 થી 20 મિનિટ જેટલું. અને પછી એમાં પ્રિઝર્વેટિવ એડ કરી નાખવાનું, જે પ્રિઝર્વેટિવ એટલે પોટેશિયમ મેટાબાઇસલ્ફાઇડ છે એ, અને જંતુરહિત બોટલમાં હવા ચુસ્ત રીતે એને ભરી અને આપણે રાખી શકીએ છીએ. મોસ્ટ ઓફલી આપણે જે કેરીની સિઝન હોય ત્યારે આપણે જે છે એ વાત કરીએ છીએ. હવે આ જે છે વાત કરી બોટલિંગ કર્યા, હવે હવા ચુસ્ત બોટલમાં ભર્યા પછી એને 15 થી 20 મિનિટ સુધી પાણીમાં, જે ગરમ પાણી હોય ત્યાં સુધી એને જે છે એ જે બાટલા છે એની અંદર રાખી મૂકવાના. તો શું છે કે આપણે એનું જે છે લાઈફ સારી રહેશે. આ તમને હું તમને જે છે ઇન્ડસ્ટ્રી અમારેથી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આ પ્લાન્ટ છે, તો એનું થોડીક હું તમને વાત કરી રાખું. જે કેરીનું અલગ અલગ ચટણી કરી, પછી જે ગ્રેડિંગ મશીન છે એની ઉપર, અને વોશિંગ મશીન છે કે એની ઉપર ધોઈ, પછી એને જે કટિંગ અને ચટણી કરી, એનો જે પલ્પ કરી અને નિષ્કરણ કરી, અને પછી એમાં કેનમાં પલ્પિંગ મશીનથી ભરી, અને જે અને પછી પલ્પ મળે છે એના ઉપર જે તમને વાત કરી, તે પાણીની જે સોરી આ બોટલ છે જે પલ્પ નાખેલો છે, આ જે છે એ ફળોનું બોટલિંગ છે. હવે આ જે છે ફળ માટેની વાત કરીએ તો શાકભાજીમાં પણ કેનિંગ થઈ શકે છે અને બોટલિંગ થઈ શકે. તો શાકભાજી શું છે, શાકભાજીમાં એક વાત કરો કે ભાઈ એમાં આપણે એસિડ ના હોય, એસિડ એટલે ખાટા હોતા નથી. તો શાકભાજીને આપણે મીઠાના પાણીમાં એ કરી નાખે, મીઠાના પાણીમાં આપણે એડ કરી અને નાખીએ છીએ જો શાકભાજીનું કેનિંગ. પણ આમાં તમે જોઈ શકો તો કે ભાઈ અલગ અલગ પ્રકારના જે કાકડી છે, ઘરકિંગ છે, પછી સરગવો છે, એ રીતે આપણે એને રાખી શકીએ છીએ. તો આ વાત કરી આપણે ફળ અને શાકભાજીમાં બોટલિંગ અને કેનિંગ પ્રક્રિયાની. પરંતુ આપણે જોઈએ તો શાકભાજીની સૂકવણી પણ કરવામાં આવતી હોય છે. તો આ સૂકવણીમાં કેવી રીતે ખેડૂત મિત્રો કઈ ખાસ પદ્ધતિ અપનાવી શકે? સાચી વાત કરી કે ભાઈ સૂકવણી કઈ રીતે કરવી જોઈએ, તો કે આપણે જે છે સૂકવણીથી એક ઘણા ફાયદા પણ થાય છે. જેમ કે સૂકવણી કરીએ તો એનો જે વજન છે, વજન ઓછો થઈ જાય છે. ફળ અને શાકભાજીનો જે વજન છે ઓછો થઈ જાય, એટલે આપણે ગમે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો આપણે સારું રહેશે. બીજી વાત કરે કે જેના ન્યુટ્રિશન છે, ક્વોલિટી ઓફ સિઝનમાં પણ આપણે મળી રહી છે, તો એ કઈ રીતે આપણે કરવી જોઈએ એ તમને થોડી વાત કરીએ. તો કે ફળ અને શાકભાજીને પાણીને સૂર્યપ્રકાશથી પણ આપણે કરી શકીએ, અને સોલર ડ્રાઇંગ મશીન પણ ઇલેક્ટ્રિક વડે પણ આપણે કરી શકીએ છીએ. બીજી વાત કરીએ કે સોલર ડ્રાયર પણ આપણે છે એ સોલર ડ્રાયરથી કરીએ, તો એને અલગ અલગ આ સૂકવણી પદ્ધતિને અલગ અલગ 4 રીતે આપણે વેચાણી શકીએ. તો કે એને જે ફળોને શાકભાજીને તૈયાર કરવા, એટલે કે એને જે ધોવાના, છોલવાના, કાપવાના, પછી એને જે કેમિકલ ટ્રીટમેન્ટ એટલે કે કોસ્ટિક સોડાના દ્રાવણમાં આપણે બોળાય, જેથી છાલમાં જે રહે છાલ આરામથી આપણે ઉતરી જાય, સૂકવણી માટે સમય ઓછો લાગે, અને ગંધકની ધૂણી આપવાથી ફળ અને શાકભાજીનો જે રંગ છે, ખાસ તો સૂકવણી વખતે રંગ છે એ રંગ ઉડી જવાની શક્યતા રહે, તો એનો જે રંગ આકર્ષક લાગે અને સૂક્ષ્મ જીવાણુનો ઉપદ્રવ પણ ઓછો લાગે છે. અને પછી જે માવજત આપેલી જે છે એને સૂકવણી કરી છે. સૂકવણી આપણે સૂર્ય તાપમાં પણ કરી શકીએ છીએ, અને ડ્રાયર અલગ અલગ પ્રકારના છે, એમાં અલગ અલગ ડ્રાયર સફરજન છે, કેરી છે, ચીકુ છે, એ જે માવાદાર ફળો છે એની સૂકવણી કરી અને પાવડર બનાવી શકાય. અને પછી એમાં ખાંડ ઉમેરી તો આપણે ઇન્સ્ટન્ટ મિલ્ક શેક પાવડર તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. દ્રાક્ષ છે, આલુ છે, કાચી આ જે છે કાચી કેરીની સૂકવણી કરીએ આપણે, જે છે કાચી કેરી મરવા જે વાત કરીએ જે ખરી જાય છે, તો એની આપણે સૂકવણી કરીએ અને બજારમાં વેચીએ, તો એને જે કહેવાય છે જે આમચૂર પાવડર બજારમાં મળે છે તે શું છે, કાચી કેરીનો પાવડર છે. જે કાચી કેરીની જે છે એને જે સૂકવણી કરી અને જો આપણે વેચીએ તો જે આમચૂર પાવડર મળે છે. આ જે વાત કરી શાકભાજીની સૂકવણી કરી, જે ટમેટાનો પાવડર છે, ડુંગળીનો પાવડર છે, પછી
અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે જે સુકવણીવાળા, આ જે છે ફળોનું, શાકભાજી અને ફળોનું જે છે સુકવણી, એક ફોટો બતાવે છે તો કે ઇલેક્ટ્રિક ડ્રાયર છે અને આ બાજુ સૂર્યપ્રકાશની મદદથી પણ સુકવણી થઈ શકે છે. હવે આ જે છે નવસારી યુનિવર્સિટી ખાતે યુનિટ છે એની તમને વાત કરી, જે ડુંગળીનું જે છે નિર્જરીકરણ, જે મતલબ ડિહાઇડ્રેશન કઈ રીતે, કે ડુંગળીના નાના નાના ટુકડા જે ટૂંક અને જે ઉપરના ઉપર અને જે રૂટ અને જે ઉપરની ટોપ છે એટલે એ જે ઉપરથી કાપી પછી એની છાલ ઉતેરી સ્લાઇસિંગ કરી સ્લાઇસિંગ મશીનમાં, પછી એને જે પ્રી ટ્રીટમેન્ટ પૂર્વ સારવાર કરી અને ડ્રાઇંગ મશીનમાં ડ્રાઇંગ કરી અને જે તમે જાઓ છો પાછળ નિર્જરીકરણ ટુકડા મળી શકે છે આપણને. હવે વાત કરીએ ભીંડામાં મૂલ્યવૃદ્ધિ, જે ભીંડાની વાત કરીએ મેં તમને આની પહેલાં પણ કરી કઈ રીતે કરવા, તો પણ ભીંડામાં પણ પૂર્વત સારવાર કરી પછી એને જે ડ્રાયરમાં આપણે મૂકી રાખીએ અને નિર્જરીકરણ ભીંડા આપણને મળી અને પછી જે એને છે એ પેક કરી શકીએ છીએ આપણે. અગાઉ આપે આગળ વાત કરી હતી કે ફળ અને શાકભાજીમાં રેફ્રિજરેશન કરવામાં આવે છે, તો આ રેફ્રિજરેશન પ્રક્રિયા એટલે શું હોય છે? તમે વાત કરી રેફ્રિજરેશન પ્રક્રિયા, આજકાલ આપણે સારો યુગ ચાલે છે કે ભાઈ ઠંડ રેફ્રિજરેશન પ્રક્રિયાથી શું ફાયદા થાય એ તમને વાત કરી, તો કે જે એના ન્યુટ્રિયન્ટ છે ન્યુટ્રિયન્ટ જળવાઈ રહેશે, જેમ કે આપણે સોલર ડ્રાયરમાં એમાં જે સુકવણી કરીએ તેમાં ન્યુટ્રિયન્ટ થોડા ઓછા થઈ જાય જ્યારે આમાં જળવાઈ રહેશે. બીજી વાત કરીએ કે તો એનો જે રંગ છે રંગ પણ જળવાઈ રહેશે, એનો જે આકાર છે એ પણ થોડો જળવાઈ રહેશે. તો કે કઈ રીતે છે કે સૂક્ષ્મજીવોને નાશ કરતાં તેનો વિકાસ શીતાગૃહમાં આરામથી કાબરે છે, ઠંડુ હોય એકદમ ઠંડી હોય તો એનો જે સૂક્ષ્મજીવોનો જે છે એ કાબૂમાં રહે છે ઉપદ્રવ. પછી સૂક્ષ્મજીવાણુનો ઉગવા માટે વિકાસની જે છે માફકનું ઉષ્ણતામાન જરૂરી છે, તો આથી જે નીચા તાપમાને એના જે વિકાસને અટકાવે તો આપણે ખાસ શાકભાજીને 10-20 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઠંડામાં, સોરી -10-20 ડિગ્રી તાપમાને ઠંડા પ્રદેશના ફળો પ્લમ પીચ એ આપણે કરી શકીએ છીએ. જ્યારે શાકભાજીને 0-5 ડિગ્રી -5 તાપમાને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. આ ફળોનું જે છે એ રેફ્રિજરેશનના ટુકડા જોવા મળે છે. આ રેફ્રિજરેશન ફ્રીજ ફ્રોઝન વટાણા આપણે જોવા મળે છે એ છે. આ જે છે નોનીની વાત કરીએ તો કે અમારે ત્યાં નવસારી યુનિવર્સિટી સાથે ક્યાં નોનીનો જે છે નોની એન્ટી ઓક્સિડન્ટ અને આપણે સાંધાને એ બધું દુખતું હોય તો એની માટે કામ છે, તો કે ભાઈ નોનીના ફળ રહે એની સારવાર રહે અને જ્યુસ લે. એ જ્યુસ આમ જોવા જઈએ તો અમે જે છે કેરીમાં એનો જે જ્યુસ છે એ આપણે થોડુંક પીવામાં થોડી તકલીફ પડે, પણ આપણે અમે એને જે કેરીના રસમાં એડ કરી અને નોનીનો નેક્ટર તૈયાર કરેલી વાત છે. વાત કરું આ જે સ્લાઇડ છે તો કે આપણે સેવ તો ઘરે બનાવીએ જ છીએ, પણ કેળાની છાલ નાખી અને સેવ, સાહેબ કેળાની છાલ કેમ નાખવી જોઈએ? તો કે જે ફાઈબર જે છે અને કેળાની છાલમાં ફાઈબર હોય છે અને ફાઈબરનું પ્રમાણ હોય તો આપણે જે પેટમાં ડાયજેશનમાં ફાયદો થાય, ડાયજેશનમાં ફાયદો થાય, પેટના જે રોગો જે અમુક પાચનમાં એમાં સારું રહેશે. તો કે કઈ રીતે કરવો જોઈએ? તો કે કેળાની છાલ લઈ અને કેળા તો આપણે ખાઈએ છીએ તો છાલને ફેંકી દેશે, તો એનો સારો ઉપયોગ કરે કેળાની છાલ લઈ અને એને બ્લાન્ચિંગ કરવો જોઈએ. બ્લાન્ચિંગ એટલે ઊંચા 2-3 મિનિટ સુધી એને ગરમ કરી દેવો જોઈએ. પછી છાલ અને જે ચણાનો લોટ છે 30 ગ્રામ જેટલી છાલ લેવાની અને 70 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ અને પછી એનો જે કડક લોટ આપણે બાંધી દેવાનો. લોટની અંદર મીઠું છે, મરચું છે, હળદર છે, તમારે જે ટેસ્ટ હોય એ પ્રમાણે આપણે રાખી દેવી જોઈએ અને જે સેવ શેકી દઈએ અને પછી સાલમાંથી સેવ બનાવી અને જે તમે જોઈ શકો કે સાલ આધારિત સેવ છે એ સેવ જોઈ શકીએ. આપણે નાના છોકરાને કે ગમે એને વાત કરી કે તું છાલ ખા તો એ નહીં ખાય, પણ તું આ રીતે આપણે એનું મૂલ્ય વૃદ્ધિ કરી અને જો છાલ અને જો આપણે ખાઈએ તો એ બહુ સારી આપણા માટે છે. અત્યારે આપણો સમય પૂરો થાય છે, પરંતુ આપણે ખૂબ સારી એવી માહિતી આજે મેળવી અને આવતા
ઘણા સપ્તાહોમાં ફરીથી આપણે આ સાહેબને બોલાવીશું કે આપણે આ બાગાયતીમાં મૂલ્યવર્ધન અંગે જે માહિતી મેળવી એમાં હજી ઘણી માહિતી મેળવવાની બાકી રહે છે, પરંતુ આપણે આજે જે પણ માહિતી મેળવી એ ખૂબ જ સારી એવી માહિતી મેળવી, અને બાગાયતી પાકોમાં જે ફળ અને શાકભાજીમાં કેવી રીતે મૂલ્યવર્ધન કરવું અને આ મૂલ્યવર્ધન દ્વારા લાંબા ગાળામાં સારી આવક તો મેળવી જ શકાય છે, પરંતુ ખોરાકને પણ આપણે લાંબા ગાળે સેમ ટેસ્ટ અને એ રીતે મેળવી શકીએ છીએ. તો આ ખૂબ જ સારી એવી માહિતી આજે આપણે મેળવી, પરંતુ આ માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં પ્રોફેસર SL સાંગાણી સાહેબ ઉપસ્થિત રહ્યા, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે હાલ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત છે અને આપણને ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. અને આપણે ફરીથી એક નવા સપ્તાહે નવા વિષય નિષ્ણાત સાથે અહીં ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. વંદે ગુજરાત.